એક નકલી આઈએએસ અધિકારી સામે આવ્યો. કિરણ પટેલની જેમ વધુ એક મહાઠક સામે આવ્યો છે. નકલી આઈએએસ મેહુલ પી શાહ સામે ફરિયાદ નોંધાઈ. મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી. ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડે ઇનોવા લીધી. નકલી આઈએએસે ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું. પોતાની સાથે એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો. સ્કૂલમાં ક્લાર્કની નોકરી આપવાના નામે 3 લાખ પડાવ્યા. જિલ્લા શિક્ષણાધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કામના ફરિયાદી છે એ કાર રેન્ટનું કામ કરે છે. આ કામના જે આરોપી છે મેહુલ શાહ, એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે આઈએએસની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામના ફરિયાદીને આપેલી. તેમજ આ કામના આરોપી છે એ પોતે કાર ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ. તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતિક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી. આ કામેના સાહેદના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય અને આ કામને સાહેદને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામેના સાહેદ પાસેથી રૂપિયા 3 લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ. બાદમાં આ કામના સાહેદે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે. તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને કરાવી એને પૈસા નહીં આપી અને એની સાથે બી ઠગાઈ કરેલી છે. આ પ્રકારે નકલી વર્ક પરમિટ તેમજ નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે.